तो एक महत्वपूर्ण समाचार, अमदावाद शहर में फरी धोधमार वरसाद शुरू थयो छे। अलग अलग विस्तारों में वरसाद नुं आगमन, जहां आंबावाड़ी होय, नेहरूनगर यूनिवर्सिटी विस्तार, सेटेलाइट, वेजलपुर, आ तमाम जगह धोधमार वरसाद वरसी रह्यो छे। तो गई कालना विराम बाद आजे मेघराजाए फरी अमदावाद शहर में वरसवानुं शुरू कर्युं छे। વધુ જાણકારી મેળવીએ, પાલડીથી અમારા સંવાદદાતા દર્શિલ રાવલ જોડાય છે, આંબાવાડીથી અમારા સંવાદદાતા રોનક વર્મા બંને અમારી સાથે જોડાય છે। દર્શિલ, આપ જે હાજર છો, ગઈકાલે લાંબા સમય, ગઈકાલે આરામ લીધો મેઘરાજાએ, આજે ફરી મેઘરાજાની પધરામણી થઈ છે, આપ જે હાજર છો, ત્યાં શું સ્થિતિ છે, કેટલો વરસાદ વરસી રહ્યો છે? નિશ્ચિત, હું પાલડી કંટ્રોલ રૂમ ઉપર છું કોર્પોરેશનના, કે જ્યાં રાજ્યના મુખ્યમંત્રી જે છે તે અહીંયા મુલાકાત લેવાના છે અને વરસાદી પરિસ્થિતિને તાગ મેળવવાના છે। અને જે પ્રકારે અહીંયા મુલાકાતનો સમય છે તેની પહેલા જ આ વિસ્તારની અંદર અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે, વરસાદનું આગમન થયું છે। જે પ્રમાણે ગઈકાલે જે વરસાદ પડ્યો અને વરસાદમાં વિરામ લીધો, તે બાદ આજે બપોર બાદ કહી શકાય છે કે 5 વાગ્યાના સમયની આજુબાજુમાં શહેરના પાલડી વિસ્તાર, યુનિવર્સિટી વિસ્તાર, આંબાવાડી, નહેરુનગર, એલિસ બ્રિજ સહિતના અનેક વિસ્તારો છે જ્યાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। અને હવામાન વિભાગ દ્વારા પણ એક આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે છે તે ભારે વરસાદ રહેશે કેટલાક વિસ્તારોમાં, અને સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ તેમજ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટું વધારે અહીંયા પડી શકે છે। આ પ્રમાણેની આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં જે છે તે વરસાદ જે છે અહીંયા નોંધાઈ રહ્યો છે, અને કે જે કહી શકાય છે કે વરસાદે વિરામ લીધો તે બાદ ગરમી અને બફારો પણ સર્જાયો હતો, અને અત્યારે જે વરસાદની શરૂઆત થઈ છે જેનાથી ગરમી અને બફારામાંથી અહીંયા લોકોને રાહત મળી છે। અને સાથે અહીંયા બતાવવાનો પ્રયાસ કરીશ, કેમેરામેન મનીષ ત્રિવેદીને કહીશ કે અહીંયા બતાવશે કંટ્રોલ રૂમ, કે જ્યાં રાજ્યના મુખ્યમંત્રી અહીંયા મુલાકાત લેવાના છે, અને એક અહીંયા પ્રેઝન્ટેશન જે છે તે મુખ્યમંત્રીને બતાવવામાં આવશે કે વરસાદી સિસ્ટમને લઈને જે સ્ટ્રોમ વોટર લાઈન હોય કે અન્ય જે સિસ્ટમ જે છે તે કઈ રીતે કાર્યરત છે, અને સાથે કઈ રીતે વરસાદી પાણીનો નિકાલ જે છે તે કરવામાં આવે છે, અને કઈ રીતે તંત્ર જે છે તે કામગીરી કરે છે। અધિકારીઓ અહીંયા બોલાવી લેવામાં આવે છે, મ્યુનિસિપલ કમિશનર અહીંયા પહોંચી ચૂક્યા છે, સાથે અન્ય અધિકારી સ્ટાફ જે છે તે પણ આવી ચૂક્યા છે, અને હવે મુખ્યમંત્રીના અહીંયા આવવાની જે છે તે રાહ જોવાઈ રહી છે, અને તે બાદ આ મુલાકાત અહીંયા કંટ્રોલ રૂમની લેશે સૌ પ્રથમ, અને તે બાદ અહીંયા વિગતો મેળવશે, અને ખાસ કરીને વરસાદી માહોલ વચ્ચે જે પાણી ભરાયા હતા તે વિસ્તારોની અહીંયા સમીક્ષા કરશે, અને સાથે વરસાદ થંભ્યા બાદ જે પાણી નિકાલની વાત હોય અથવા તો પાણી રૂમની મુલાકાત લેવાના છે। ધન્યવાદ દર્શિલ અમારી સાથે જોડાવા બદલ। રોનક અમારી સાથે જોડાય છે આંબાવાડી વિસ્તારથી। રોનક, આંબાવાડી વિસ્તારમાં વરસાદની શું સ્થિતિ છે? ખાસ મહત્વની વાત કરવામાં આવે તો જે રીતે સંવાદદાતા દર્શિલ રાવલે જણાવ્યું કે જે રીતે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં જે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, અને અમદાવાદ સહિતના જે અનેક જિલ્લા હોય ત્યાં આગળ સામાન્ય વરસાદ અને છૂટાછવાયા વરસાદની આગાહી આપવામાં આવી હતી, અને તે જ પ્રમાણે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, હિરેન ખલાસ કેમેરામેન આપને દ્રશ્ય બતાવી રહ્યા છે, તે મુજબ અમદાવાદમાં પણ હાલ જે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અંદાજિત જે 10 થી 15 મિનિટથી વરસાદ સતત વરસી રહ્યો છે, ધોધમાર વરસાદ જેને કહી શકાય, કે જે અમદાવાદ વિસ્તારના જે પશ્ચિમ વિસ્તારો છે ત્યાં આગળ ખાસ આ વરસાદ વરસી રહ્યો છે। પાલડી જ્યાં આગળ કંટ્રોલ રૂમ દર્શિલ રાવલ બતાવી રહ્યા હતા, ત્યારબાદ જે નહેરુનગર હોય, આંબાવાડી હોય, વસ્ત્રાપુર હોય, IIM હોય કે પછી ગુજરાત યુનિવર્સિટી, તમામ જગ્યાએ જે છે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો તો હતા, પરંતુ તેની વચ્ચે જે એક બફારો થઈ રહ્યો હતો તેના કારણે જે સામાન્ય લોકો છે તેમને પણ જે હાલ ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો, પરંતુ ચોક્કસથી જે સાંજની શરૂઆત થઈ તેની સાથે સાથે આ સાંજ એક વરસાદ રૂપી આશીર્વાદ પણ લઈને આવી છે, અને ચોક્કસથી કહી શકાય કે આ વરસાદ રૂપી આશીર્વાદથી લોકોને હાલ ગરમીમાંથી રાહત મળી રહી છે, અને ચોક્કસ પ્રમાણે જે ચોમાસું હાલ રાજ્યમાં જામી ચૂક્યું છે અને હવામાન વિભાગે પણ ચોક્કસ જે આગાહી કરી છે અને તે પ્રમાણે જ હાલ અમદાવાદ શહેરમાં પણ ફરી એક વખત વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। બિલકુલ રોનક, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ। તો રોનક વર્મા અમારા સંવાદદાતા આંબાવાડી વિસ્તાર, જ્યાંથી તેઓ અપડેટ આપી રહ્યા હતા કે ત્યાં વરસાદ શરૂ થઈ ગયો છે, અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે, ભારે બફારો હતો, ધમાકેદાર જે દિવસે અમદાવાદ શહેરમાં વરસાદ વરસ્યો તે બાદ મેઘરાજાએ વિરામ લીધો અને બફારો અને ગરમીનું પ્રમાણ પણ વધ્યું હતું, અને આખરે હવે અમદાવાદના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે।